વલસાડના ગડોઈમાં બુલેટ ટ્રેનના પિલરની કામગીરીમાં લોખંડની ચોરી કરનાર બેની ધરપકડ કરી. વલસાડના ગડોઈ ગામે બુલેટ ટ્રેનના નવા બંધાતા પિલર પાસે લોખંડ પાઇપની આશરે રૂપિયા 70,000ની ચોરી થઈ, જે અંગેની ફરિયાદ નોંધાઈ હતી. તે ફરિયાદના આધારે પોલીસે ચોરી કરનાર તથા ભંગાર લેનારની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીમાં રહેતા મૂળ હરિયાણાના દીપક રાધેશ્યામ શર્મા મુંબઈની સિક્યુરિટી એજન્સીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. સિક્યુરિટી કંપની ALNT કંપની દ્વારા નવા આવતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામ સ્થળે પૂરી પાડવાની જવાબદારી કંપનીને સોંપી છે. વલસાડના ગડોઈ ગામે 199 અને 201 વચ્ચે બુલેટ ટ્રેનના નવા પિલ્લર બનાવવાની કામગીરી ચાલુ છે. ગત 1/5/2022ના રોજથી અત્યાર સુધીમાં બાંધકામ ચાલુ હોય તે જગ્યાએ લોખંડનો સામાન કુલ 21 વસ્તુઓ 250 કિલો વજન, જેની કિંમત 70,000 રૂપિયા હોય, તે ચોરી થઈ હતી. જે ચોરી અંગેની ફરિયાદ મેનેજરે વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે ચોરી કરનાર વલસાડના ગુંદલાવ બ્રિજ નીચે રખડતો ભટકતો રહે આકાશ રમાશંકર પરમાર. પોલીસે શંકાના આધારે એમની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ કરતા તેઓએ આ જગ્યા પરથી ચોરી કરી સામાન વલસાડના ગુંદલાવ બ્રિજ નીચે ભંગારની દુકાન ચલાવતા ગૌતમ ખુશાલભાઈ ભાનુશાળીને વેચ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઘટના સ્થળે જઈ ભંગાર ગોડાઉનના માલિક તથા ચોરી કરનાર બંનેની ધરપકડ કરી છે. મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.